आगामी विधानसभा चूंटणी ने लईने कांग्रेस पक्ष द्वारा महुआमांथी आम जोवा जोईए तो पूर्व भारतीय जनता पार्टीना धारासभ्य आ वखते तेओ कांग्रेसमां जोडायेला छे। घणा समयथी तेमणे भाजपने छोड्યું છે, કોંગ્રેસનો ખેસ પહેર્યો છે। કનુભાઈ એક સેવાભાવી વ્યક્તિ છે, ખેડૂત આગેવાન છે, જે કોઈ સરકારનું જે કામ થતું હોય છે, કંઈક ને કંઈક પ્રજાલક્ષી હોય, ખેડૂતોને નુકસાન થતું હોય તેમાં તેઓ આંદોલનકારી તરીકે હોય છે। કનુભાઈને મહુવાની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, આપણે તેમની સાથે વાત કરશું। કનુભાઈ, કોંગ્રેસ પક્ષ આપણે ટિકિટ આપીશું કે બસ? ખરેખર પાર્ટીનું એક ઋણ છે, પાર્ટીએ પસંદગી કરી, વહેલી કરી, સમયસર કરી અને મને જ્યારે મહુવા માટે ઉમેદવારી આપી છે ત્યારે મારી પહેલી ફરજ છે કે હું મહુવાની અંદર મારી તાકાત લગાવું અને મહુવાની અંદર તાકાત લગાવું એટલે ભાવનગર જિલ્લાને પણ ફાયદારૂપ થાય અને સમગ્ર ગુજરાતને પણ ફાયદારૂપ થાય। ત્રણ મુદ્દાઓ છે જાણે, શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતો અને ગરીબો અને માલધારીઓ પણ ખરા, આ બધા જ અત્યારે ખૂબ જ મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પીસાય છે। ખેડૂતો આટલી આટલી મહેનત કરે છતાં પણ સદ્ધર થતા નથી। મહુવાના દરિયાકાંઠામાં ખેડૂતોને બચાવવા માટે આપણે ઘણું કર્યું પણ હજી ઘણું કરવાનું બાકી છે। તો આવતા દિવસમાં કોંગ્રેસની સરકાર આ બધું કરશે, દેવા માફી તો એને જાહેરાત કરી, સસ્તી બધી વસ્તુઓ, ગેસના બાટલો પણ સસ્તો મળશે, શિક્ષણની નવી નવી સ્કૂલો, ઇંગ્લિશ સ્કૂલો ચાલુ થશે, કન્યા શિક્ષણ છે એને મફત કરશું, આ જે વચનો આપ્યા છે કોંગ્રેસ નિભાવશે જ, પણ આ વચનોને ઘર ઘર સુધી પહોંચાડી અને એને મતમાં પરિવર્તન કરી અને સારું પરિણામ લાવવું એ અત્યારે આપણી ખાસ નેમ છે અને એ પ્રમાણે અમે કટિબદ્ધ થઈને આગળ વધીએ છીએ। સાહેબ, આ વખતે આપણે ભારતીય જનતા પાર્ટી ઉપરાંત આમ આદમી પાર્ટી પણ સામનો કરવાનો છે, આપણે શું કહે? આમ આદમી પાર્ટીનું એવું કોઈ અસ્તિત્વ મને દેખાતું નથી, બહાર માહોલ એમણે બનાવ્યો છે ભલે, પણ ગુજરાતની અંદર ક્યારેય ત્રીજો પક્ષ છે એ જાજુ કંઈ કરી શક્યો નથી, એટલે એના વિશે હું જાજી ફિકર કરતો નથી। મહુવામાં તો નહીં, ગુજરાતમાં પણ નો ડાઉટ કે એમણે થોડો એવો માહોલ બનાવ્યો છે, પણ આપણી પ્રજા છે ખૂબ જાગૃત છે, એટલે બે જ પક્ષોની વચ્ચે અત્યારે હરીફાઈ છે એમ આપણે કહી શકીએ। આ તા કનુભાઈ કળસાએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આગામી દિવસોમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તેમને તેઓ સત્તામાં આવશે અને પાડી બતાવશે। નીતિન સોની, VTV ભાવનગર।